સામાજિક કાર્યકર છે, સાથે હેમાંગ રાવલ જેઓ સાયબર એક્સપર્ટ છે. ફરી એકવાર આપ બંનેનું સ્વાગત છે. રુજન જરી તો બ્રેક પહેલાં આપણે વાત કરી રહ્યા હતા, ખાસ વોટ્સએપ છે કે સોશિયલ મીડિયા કોઈ પણ હોય, હવે લોકો ફોરવર્ડ તો કરે છે, પણ શું ત્યાં કોઈ એક એવી સેન્સ તમે જુઓ છો કે ફેસ ટુ ફેસ આમાં વસ્તુ નથી હોતી? આપણે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરીએ તો કંઈક રિસ્પોન્સિબિલિટી જવાબદારી હોય, પણ લોકો અહીં કંઈ પણ કોપી પેસ્ટ કરી શકે, છુપાઈને કરી શકે છે, એટલા માટે થઈને ત્યાં કોઈ રિસ્પોન્સિબિલિટી નથી હોતી લોકોની. સી, ઇટ ઇઝ વેરી નેચરલ. એટલે હવે અમે શું કર્યું છે, જે સ્પેશિયલ ગ્રુપ છે અમારા, જાણે કે લેટ અસ એક બે ગ્રુપ હું બી હેન્ડલ કરું છું, તો બહુ સ્ટ્રિક્ટ એમાં એ કે કોઈ આવું ફોરવર્ડ બી કર્યું હોય તો તરત બધા તૂટી પડે કે ભાઈ તે ચેક કર્યું, તને ખબર છે તો શું લખી રહી છે. એટલે યુ નો વી આર નાઉ ટ્રાઇંગ ફ્રોમ અમારી સાઈડ. એટલે પછી શું લોકોના માઇન્ડમાં ધીરે ધીરે ઘૂસતું જઈ રહ્યું છે કે ભાઈ હવે આપણે રિસ્પોન્સિબલ રહેવાનું છે, બિકોઝ અલ્ટિમેટલી જ્યારે આપણે બધા વાત કરીએ છીએ બાઉન્ડ્રીલેસ ઇન્ડિયા અને વર્લ્ડની, અને જ્યારે આપણે સ્પેશિયલી અત્યારે જે તમે 40 યા 60 વર્ષની વાત કરી, એમાં તમને સૌથી આઈ મીન નેગેટિવ પોઈન્ટ કહેવા માગું છું કે આઈ અગ્રી વિથ યુ કે આ લોકો શું થાય છે, આજે ક્લાસ ઓફ પીપલ છે એ લોકોને આ બધું ખબર નથી પડતી કે આ સાચું હોય છે કે જૂઠું હોય છે, એટલે એ લોકો ફોરવર્ડ કરે છે અને લોકો શિકાર બને છે. એટલા ખાલી શિકાર નથી બનતા, ઘણી ખબર છે લિંક્સ આવે છે કે જેટ એરવેઝ ફ્રીમાં ટિકિટ આપી રહ્યું છે, રીબુક ફ્રીમાં જૂતા આપી રહ્યું છે, આમ તેમ. એટલે યુ નો પછી લોકો એમાં ક્લિક કરે છે. હવે શું થાય છે કહી દઉં, જેવા સ્પેશિયલી એલ્ડરલીની વાત કરું, કારણ કે એલ્ડરલી જે થેન્ક્સ ટુ ડિજિટલ મીડિયા બધું એ લોકોનું બધું ઓનલાઈન, ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ ને બધું ઓનલાઈન મૂકાઈ ગયું, મોબાઈલ પર આવી ગયું છે, અને જેવી એ લોકો ક્લિક કરે છે એટલે આઈધર લોકોનું ડેટા હાર્વેસ્ટિંગ થઈ જાય છે, યા અંદર પેલું એ ઘૂસી જાય છે, પેલા શું કહેવાય વાયરસ તો ના કહેવાય પણ સ્પાયવેર્સ ઘૂસી જાય છે, ને એ લોકોનો જે ક્રેડિટ કાર્ડ કે બધો ડેટા હેક થઈ જાય છે. એટલે એમાં લોકો ઘણા લોકો ફસી રહ્યા છે આ પોઈન્ટ માટે. ઘણા એલ્ડરલી કામ વર્ડ યુઝ કરું છું કારણ કે લોકોને સમજ ઓછી પડે છે, કારણ કે બીજું બી થાય છે, અગર લેટ અસ હાફ ડેટા હોય તો ઘણી વાર પછી ફોન પર અડધો ટાઈમ સોશિયલ એન્જિનિયરિંગ થઈ જાય, એટલે ફોન પર વાત કરી અને એ લોકોનો અડધો ડેટા કહે કે અમારી પાસે છે ને બીજો માગે, એટલે પેલા લોકો આપી દે છે. એટલે આ એક બહુ જ એ પોઈન્ટ છે, જોવું પડશે, કારણ કે બિચારા એલ્ડરલી લોકો આ રીતે બેવકૂફ બનીને એ લોકોની જે મહેનતની કમાઈ છે એ લોકોના બેંકમાંથી નીકળી રહી છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે આપણે જે સાહેબ અત્યારે જે વાત કરી ક્લાસીસની ના તે કહો, તો ઇમ્પોર્ટન્ટ છે કે હું સાયબર હાઇજીનની વાત કરવા માગતી હતી, કારણ કે સાયબર હાઇજીનનો મતલબ જ એ છે કે હવે તમે જે બી કરો છો ઇન્ટરનેટ પર, ઇરિસ્પેક્ટિવ કયો પ્લેટફોર્મ છે, મોબાઈલ પ્લેટફોર્મ છે, વેબ પ્લેટફોર્મ છે, કારણ કે યુ વિલ હેવ ટુ બી વેરી ક્લિયર કે તમારે એમાં તમે શું કરી રહ્યા છો, કારણ કે અલ્ટિમેટલી યુ આર નાઉ ઇટ ઇઝ નોટ જસ્ટ કે જેમ આપણે નથી શીખવાડતા નાના હતા કે ભાઈ યાર ટ્રાફિકના રૂલ્સ એ બી હજી જરૂર છે જ, પણ એ સિવાય હવે સાયબર હાઇજીનને આ બધા પોઈન્ટ બી જરૂર છે, કારણ કે હવે શું થયું છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેતો, હવે શું થયું કે એવરીથિંગ ઇઝ મૂવ ટુવર્ડ્સ ઇન્ટરનેટ પ્લેટફોર્મ ઓફ વેબ એન્ડ મોબાઈલ. એટલે લોકોને થેન્ક્સ ટુ આ બધી જે ટેલિકોમ કંપની છે, થેન્ક્સ ટુ ધોઝ કંપનીઝ, અત્યારે બધું અનફોર્ચ્યુનેટલી એવું થયું કે આપણને થયું કે બધું બેન્ડવિથ ને બધું ફ્રી મળશે તો આપણે યુઝ જ વ્યવસ્થિત થશે, પણ અનફોર્ચ્યુનેટલી એનો આખો મિસયુઝ થઈ રહ્યો છે. બિલકુલ મિસયુઝ થઈ રહ્યો છે. એક દર્શક અત્યારે આપણી સાથે મોરબીથી જોડાયા છે. જી, શું મંતવ્ય છે આપનું સોશિયલ મીડિયાને લઈને?